નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 12 કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર 2 સુરેખ સ સંબંધ, જેમાં લાસ્ટ વિડિયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે આ ચેપ્ટરની અંદર એક કાર્લ પિયર્સનની રીતની અંદર ત્રણ સૂત્રોની મદદથી આપણે દાખલો ગણી શકાય છે કે આ સૂત્રોનો ઉપયોગ ક્યારે કરવો એ પણ આપણે ચર્ચા કરી હતી. જે મુજબ આજે આપણે સૂત્ર નંબર 1 નો ઉપયોગ કરવો અને જે રકમ આપણને આપી છે એ સૂત્ર નંબર 1 ને અનુકૂળ મુજબ છે એવી રકમ આપણે લઈ અને સૂત્ર નંબર 1 મુજબનો આપણે દાખલો આજે ગણવાનો છે. તો જો કાર્લ પિયર્સનની રીતનું સૂત્ર નંબર 1 મુજબનો દાખલો જેના 5 ગુણ છે, બોર્ડની પરીક્ષામાં આપણને 5 માર્કમાં એ દાખલો પૂછાય છે, તો કે સૂત્ર નંબર 1 જે આપણે લાસ્ટ વિડિયોમાં સમજાવ્યું હતું તે તો કે આપણે રકમ મિત્રો આ રીતે આપી છે, એક્ઝામ્પલ નંબર 6 લીધું છે ટેક્સ્ટબુક નું. આપણે રકમમાં તમને કીધું હોય કે નીચેની માહિતી પરથી કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો, તો કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધવા માટે આપણે ત્રણ સૂત્રો છે, એ ત્રણ સૂત્રોમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો એની તપાસ કઈ રીતે કરવી. તો જો આપણને અહીંયા રકમની અંદર બે કોલમ આપી હોય છે, કોલમ નંબર 1 ગુજરાતીના ગુણ આપ્યા છે, પહેલી કોલમને નામ આપવાનું આપણે એક્સ, બીજી કોલમ છે આંકડા શાસ્ત્રના ગુણ આપ્યા છે જેને નામ આપવાનું આપણે વાય. મિત્રો અહીંયા ચલના નામ કોઈ પણ આપણને આપ્યા હોય, વેચાણ, નફો, કોઈ પણ નામ આપણને આપ્યા હોય છે એનાથી આપણે કઈ મતલબ નથી, પરંતુ પેલો ચલ છે એને નામ x આપી દેવાનું, બીજો ચલ છે એને નામ y આપી દેવાનું. જે સંખ્યાઓ છે x x ની કોલમ કહેવાય અને y ની કોલમ કહેવાય. હવે આ રકમ છે એ રકમના આધારે આપણે કેવી રીતે નક્કી કરવું કે આપણે કયું સૂત્ર વધારે અનુકૂળ આવશે. તો પહેલેથી આપણે સ્ટાર્ટ કરવાનું, સૂત્ર નંબર 1 અનુકૂળ આવશે કે નહીં, ઈ નો આવે તો સૂત્ર નંબર 2, એનો આવતો સૂત્ર નંબર 3 એવી રીતે. તો એ નક્કી કરવા માટે આપણે સૌ પ્રથમ શું કરશું, તો કે આ જે x ની કોલમ છે એ આપણે ઊભી દર્શાવવાની, જે સંખ્યા હોય છે ઊભી દર્શાવી દેવાની, y ની જે કોલમ બીજી કોલમ છે એ ઊભી દર્શાવી દેવાની, પછી x નો સરવાળો પણ નાખવાનો, y ની કોલમ નો સરવાળો પણ નાખવાનો. x ની કોલમ ના સરવાળા ને શું કહેવાય, તો કે સરવાળા નો સંકેત છે સિગ્મા, કેનો સરવાળો તો કે x નો, એટલે કેવાય સિગ્મા x અને કેવાય સિગ્મા y. એટલે સૌપ્રથમ આપણે શું કરશું, તો કે x બાર અને y બાર મેળવશું. તો કે પહેલા x બાર મેળવો, તો કે x બાર નું સૂત્ર શું છે, તો કે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, સિગ્મા x એટલે 414, n એટલે અવલોકનોની સંખ્યા, 4x માં કેટલા અવલોકનો છે, 1 2 3 4 5 ને 6 ભાગ્યા 6, એટલે 414 ભાગ્યા 6 કરો એટલે આપણને x બાર નો જવાબ મળે છે 69. તો પહેલો જવાબ મળ્યો x બાર નો 69 છે, પૂર્ણાંકમાં મળે છે, તો પહેલું સૂત્ર હજી અનુકૂળ છે. કારણ કે પહેલું સૂત્ર ક્યારે અનુકૂળ આવે, તો કે x બાર અને y બાર પૂર્ણાંકમાં મળતા હોય તો બને. હવે એક તો પૂર્ણાંકમાં મળી ગયો, પછી y બાર તપાસવાનો, y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં n, સિગ્મા y એટલે 540 છેદમાં n એટલે y ચલ ની સંખ્યા, બંને સંખ્યા સરખી જ હોય, 6 n ની જગ્યાએ 6 મીકા, ભાગાકાર કર્યો એટલે y બાર આપણને મળે છે 90. તો અહીંયા y બાર પણ આપણને પૂર્ણાંકમાં મળે છે મિત્રો, એટલે કહી શકાય કે x બાર અને y બાર આપણને પૂર્ણાંકમાં મળવાથી સૂત્ર નંબર 1 આપણને વધારે અનુકૂળ આવશે. તો મિત્રો
આ સૂત્ર નંબર 1 મુજબ આપણે કેલ્ક્યુલેશનની રીતે 100 સંબંધક શોધવો છે તો એના માટે આપણે જરૂરી ગણતરી કરવી પડશે તો કે ગણતરી કરવા માટે શું કરવાનું છે તો કે બે કોલમ તો રકમની આપણે આપી છે આ જે આપણે ઊભી દર્શાવી છે આ સૂત્રની ગણતરી માટે મિત્રો 5 કોલમ બનાવવી પડશે આપણે કઈ 5 કોલમ તો કે પહેલી કોલમ x - x બાર ની બીજી કોલમ y માઇનસ y બાર ત્રીજી કોલમ x માઇનસ x બાર ઇનટુ y માઇનસ y બાર બે કૌંસ છે ગુણાકારનો સંબંધ કહેવાય અને ચોથી કોલમ x માઇનસ x બાર નો સ્ક્વેર અને પાંચમી છેલ્લી કોલમ y માઇનસ y બાર નો સ્ક્વેર હવે આ પાંચ કોલમ કેવી રીતે બનાવી જો તો કે x માઇનસ x બાર નીકળવાનો મતલબ શું તો કે x માંથી શું બાદ દેવું x બાર x એટલે શું તો કે આ જે x ની કોલમ છે ને આ બધી x કહેવાય આ બધી સંખ્યામાંથી શું બાદ કરતું જવાનું x બાર તો કે x બાર કેટલો છે 69 તો આ x ની કિંમતમાંથી બધે બધે 69 બાદ કરતા જવાના એટલે આપણે કોલમ મળે x માઇનસ x બાર ની કોલમ મળે જો 65 માંથી 69 બાદ કરો x બાર 69 છે બાદ કરતા જાવ બધે માંથી 65 માંથી 69 જાય તો -4 72 માંથી 69 જાય તો 3 ઓકે આવી રીતે x ની કિંમત માંથી 69 બધામાંથી બાદ કરતા જાવ જે જવાબ પડે એ કોલમ બને x માઇનસ x બાર પછી y માઇનસ y બાર એમાં પણ એ જ રીતે તો કે y ની જે કોલમ છે એમાંથી શું બાદ કરતું જવાનું y બાર તો y બાર કેટલો મેળવો આપણે 90 આ y ની કોલમ માંથી 90 બાદ કરતા જોઈએ 90 માંથી 90 જાય તો 0 95 માંથી 90 જાય તો 5 બરોબર 80 માંથી 90 જાય તો માઈનસ 2 માઈનસ આવી શકે એટલે y ની કોલમ માંથી y બાર બાદ કરવાથી આપણે y માઈનસ y બાર ની કોલમ મળે છે પછી કોલમ આવી x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર બે કોલમ નો ગુણાકાર x - x બાર ની કોલમ બની અને y - y બાર ની કોલમ આ બેને જોઈન્ટ કરવી છે કી કરવી છે કોઈ પણ બે કોલમ જોઈન્ટ કરવી હોય એટલે એનો ગુણાકાર થાય આ બે કોલમ નો ગુણાકાર કરના તો -4 - 0 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવાથી જવાબ આપણને 0 મળે 3 * 5 15 છે -3 * -2 6 ગુણાકારમાં માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ प्लस माइनस माइनस ली એવી રીતે આ બે કોલમ નો ગુણાકાર કરવાથી આપણે કોલમ મળે x - x બાર ઇન્ટુ y - y પછી કોલમ બનાવવાની x - x બાર નો વર્ગ કઈ કોલમ નો વર્ગ કરવાનો તો કે x - x બાર ની જે કોલમ હશે એનો વર્ગ કરતો જવાનો તો કે x - x બાર ની કોલમ કે છે એનો વર્ગ કરતો જવાનો -4 હવે માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય -4 - -4 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય -4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 -3 નો વર્ગ 9 છે એટલે x - x બાર ની કોલમ નો વર્ગ એટલે કોલમ બને x - x બાર નો સ્ક્વેર ની કોલમ એવી રીતે y - y બાર ના સ્ક્વેર ની કોલમ તો કે y - y બાર ની જે કોલમ છે એનો વર્ગ કરવાનો 0 નો વર્ગ 0 5 નો વર્ગ 25 -2 નો વર્ગ 4 ઓકે આ કોલમ નો વર્ગ આ કોલમ બધી મળી જાય પછી બધી કોલમના સરવાળા કરવાના આ બે કોલમના સરવાળા તો આપણે પહેલા કર્યા હોય આ બેના સરવાળા જરૂર નથી કારણ કે એનો જવાબ 0 જ આવે x - x બાર ની કોલમનો જવાબ 0 y - y બાર ની કોલમનો જવાબ 0 કોઈ પણ દાખલાની અંદર 0 જવાબ જ આવે એનો આપણે ઉપયોગ પણ કરવાનો છે નહીં પણ એ કોલમ શું કામ બનાવી કે બાકીની કોલમ બનાવવા માટે આ બે કોલમ બનાવી છે ખાસ તો આપણે છેલ્લી 3 કોલમના સરવાળાની જરૂર પડશે સૂત્રોની અંદર સરવાળાને કહેવાય સિગ્મા જે કોલમ છે એ સિગ્મા પછી જોડવી તો કે આનો સરવાળો 8 મળે છે એને કહેવાય સિગ્મા કેનો સરવાળો તો કે સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર આ કોલમનો સરવાળો 44 મળ્યો કેનો તો કે સિગ્મા x - x બાર નો સ્ક્વેર આ સરવાળો 58 સિગ્મા y - y બાર નો આ ત્રણ કિંમતની જરૂર પડશે જો પછી સૂત્ર નંબર 1 મૂકો r is equal to सिग्मा x - x बार * y - y बार छेद मा
पहला रूट में सिग्मा x माइनस 1 નો સ્ક્વેર ગુણ્યા બીજા રૂટ માં સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર છેલી ત્રણ કોલમ ની કિંમત દ્વારા પ્રતિયુક્તિ જો સિગ્મા x માઈનસ 1 y માઈનસ y બાર એટલે આનો જવાબ છે 8 એટલે આ ટાઈમ ની 8 છેદમાં રૂટ માં સિગ્મા x માઈનસ 1 નો સ્ક્વેર સિગ્મા એટલે સરવાળો આનો સરવાળો 44 છે 44 મીકા બીજા રૂટ માં सिग्मा y माइनस y बार नो स्क्वायर आपने मेड 58 58 के रूप में પછી ના સ્ટેપ માં શું કર્યું અંશ માં તો 8 એક જ છે એટલે 8 8 રહેગા છેદ માં 2 રૂટ છે ગુણાકાર માં છે જ્યારે 2 રૂટ ગુણાકાર માં હોય અને 2 રૂટ માં સંખ્યા નાની હોય તો શું કરવાનું બંને વચ્ચે 1 રૂટ કરી નાખવાનો અને બંને સંખ્યા નો ગુણાકાર કરી રૂટ માં મૂકવાનો તો કે 44 * 58 2352 1 રૂટ માં મૂકવાનો બરોબર એના પછીનો સ્ટેપ હવે રૂટ કાઢો અંશમાં 8 ના 2552 નો રૂટ કાઢો એટલે 50.51 થશે મિત્રો પોઈન્ટ પછી ચાર આંકડા રાખશું ક્યાં સુધી જ્યાં સુધી આપણો ફાઇનલ જવાબ ન મળે ત્યાં સુધી પોઈન્ટ પછી આપણે ચાર આંકડા રાખો છેલ્લા જવાબમાં પોઈન્ટ પછી બે આંકડા રાખો એટલે આ પોઈન્ટ પછી ચાર આંકડા લેતા 50.51 થશે હવે ભાગાકાર કરશું 8 ભાગ્યા 50.51 73 એટલે આપણો ફાઇનલ જવાબ મળશે જેને કહેવાય r સહસંબંધક જેનો સંકેત છે r જેનો જવાબ મળે છે 0.16 એટલે કે આ ભાગવાથી તમને પોઈન્ટ પછી 2 થી વધારે આંકડા મળતા આવશે પરંતુ આપણે ફાઇનલ જવાબ મૂકવો છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા જ રાખવા તો 2 આંકડા રાખવા માટે શું કરશું તો કે પોઈન્ટ પછી ત્રીજો આંકડો જોવો ત્રીજો આંકડો મિત્રો 5 કે 5 થી મોટો હોય તો આપણે બીજા આંકડામાં 1 ઉમેરી દેવાનો પોઈન્ટ પછીના બીજા આંકડામાં 1 ઉમેરી દેવાનો જો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 થી નાનો હોય તો બીજા આંકડામાં કંઈ ઉમેરવાનું નહીં તો પોઈન્ટ પછીના બે આંકડા એમના એમ લઈ લેવાના ઓકે એટલે આપણે સહસંબંધક આરનો જવાબ મળ્યો 0.16 હવે મિત્રો દાખલાની અંદર તમને ખાલી સહસંબંધક જ ન પૂછ્યું એ સાથે એમ પણ કીધું કે કાલ્ક્યુલેશન ની રીતે સહસંબંધક શોધો અને તેનું અર્થઘટન કરો તો એક વાક્યની અંદર અર્થઘટન કેવી રીતે કરવું તે હું તમને સમજાવી દઉં મિત્રો આરનો જવાબ છે હંમેશા -1 અને 1 ની વચ્ચે અથવા બંને માઈનસ એટલે હોઈ શકે પ્લસ એટલે હોઈ શકે ઈ બે થી આગળ આવી શકે કા માઈનસ એક હોય અથવા તો પ્લસ એક હોય તો એ બેની વચ્ચે 0 પોઈન્ટ અથવા 0 બરોબર તો આપણે 4 5 રીતે અર્થઘટન કરી શકાય બરોબર કેવી રીતે 5 રીતે જો તમને જવાબ -1 મળે આનો હવે ખાસ કરીને તો બે અર્થઘટન છે માઈનસ માં જવાબ મળે ને ઋણ કહેવાય પ્લસ માં જવાબ મળે ને ધન સહસંબંધ કહેવાય બરોબર પરંતુ એમાં પણ માઈનસ માં જવાબ મળે મેળો પરંતુ -1 પરફેક્ટ આવ્યો તો એને કહેવાય સંપૂર્ણ ઋણ સહસંબંધ પ્લસ માં જવાબ મળ્યો પરંતુ +1 મળ્યો તો ધન કહેવાય પરંતુ એને સંપૂર્ણ ધન કહેવાય પછી માઈનસ માં જવાબ મળે પણ -1 નથી મળતો -0.something પણ માઈનસ માં છે એટલે ઋણ કહેવાય પણ સંપૂર્ણ નથી એટલે એને આંશિક ઋણ સહસંબંધ કહેવાય પ્લસ માં જવાબ મળે પરંતુ 1 નથી 0.something પ્લસ માં છે તો પ્લસ માં મેળો એટલે ધન સહસંબંધ કહેવાય પરંતુ 1 નથી એટલે આંશિક ધન સહસંબંધ કહેવાય 1 હોય તો સંપૂર્ણ 1 થી ઓછો હોય તો આંશિક ઘણી વખત શૂન્ય પણ જવાબ મળે તમને 1 એ ન મળે માઈનસ 1 એ ન મળે 0.something ન મળે રાઈટ 0 જવાબ મળે તો એને ધણી નો કહેવાય ઋણી નો કહેવાય તો એને કેવો સંબંધ કહેવાય તો કે એને શૂન્ય સહસંબંધ કહેવાય અથવા તો કહી શકાય કે એને સહસંબંધનો અભાવ છે તો અહીં રાખેલો જવાબ 0.16 મળે તો આનું અર્થઘટન કરવું છે તો કે 0.16 પ્લસ માં મળ્યો એટલે ધન હશે પરંતુ 1 નથી એટલે આંશિક ધન છે એટલે કહેવાય અર્થઘટન બે ચલ છે આ બે ચલ છે ગુજરાતીના ચલ ગુણ અને આંકડા શાસ્ત્રનો બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે ઓકે
तो मित्रों आ वीडियो ની અંદર આપણે બસ આટલું જ સૂત્ર નંબર 1 મુજબ કાલ્ક્યુલેશનની રીતે દાખલાની ગણતરી આપણે જોઈ હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે કાલ્ક્યુલેશનની રીતનું સૂત્ર નંબર 2 ની ગણતરીથી આપણે દાખલો ગણવો છે જેનો વિડિયો આપણે નેક્સ્ટ ટાઈમ જોશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ